વેલકમ મિત્રો, મુસ્લિમ એજ્યુકેશન ઈ લર્નિંગ ક્લાસની અંદર તમારું સ્વાગત છે. 11 સાયન્સ મેથેમેટિક્સ એનું પહેલું ચેપ્ટર ગણ, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. થિયરી અમુક છે એ આપણે બીજા વિડીયોમાં જોઈ લેશું. તો ગણ એક એવું ચેપ્ટર છે કે જે આપણે અગાઉના ધોરણોમાં પણ એનો અભ્યાસ કરેલો છે, પરંતુ અમુક ટોપિક એવા છે કે જે અહીંયા રિવિઝન થશે અને અમુક નવા ટોપિક છે જે આપણે ભણવાના છે. તો મિત્રો, અહીંયા આપણી પાસે રકમમાં છે કે યુ બરાબર ગણ આપેલો છે. યુ એટલે સાર્વત્રિક ગણ છે, યુનિવર્સલ સેટ છે. એની અંદર બધા જ સભ્યો મેન હોય છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9, એટલે કે 9 સુધીના બધા સભ્યો છે. હવે સાર્વત્રિક ગણમાંથી અમુક બીજા ગણ બનાવેલા છે. ગણ એ માં ટોટલ 1 થી 4 સભ્ય છે. બી માં 2, 4, 6, 8 છે અને સી માં 3, 4, 5, 6 છે. તો ગણ એ, બી અને સી આ ત્રણ જે ગણ છે એ ગણ સાર્વત્રિક ગણ યુ ના ઉપગણ થશે. એટલે કે એ, બી, સી છે એ સાર્વત્રિક ગણમાંથી લીધેલા છે. તો હવે મિત્રો, આપણે એ ડેશ મેળવવાનો છે. આ એ ડેશનો મતલબ શું થાય? ડેશ એટલે પૂરક ગણ થશે. એ ડેશ છે એ પૂરક ગણનો સંકેત છે. હંમેશા જ્યાં ડેશ આવે ત્યાં જે ગણની ઉપર ડેશ હોય એનો મતલબ થાય કે એનો પૂરક ગણ મેળવવાનો છે. તો હવે ગણનો પૂરક ગણ કઈ રીતે મળે? તો એ આપણે વિડીયોની અંદર અગાઉ જોયેલું છે કે કોઈપણ ગણનો પૂરક ગણ મેળવવા માટે સાર્વત્રિક ગણમાંથી જે ગણ આપેલો હોય એને બાદ કરી નાખી અને જે બાકીના સભ્યો રહે છે એ ગણના પૂરક ગણના સભ્યો થશે. તો હવે આપણે એનો પૂરક ગણ મેળવવાનો છે. તો એ ડેસ એનો પૂરક ગણ બરાબર સાર્વત્રિક ગણ યુ માઇનસ એ. સેમ એવી રીતે આપણને બી ડેસ મેળવવાનું કીધું હોય તો યુ માઇનસ બી થશે. તો આપણને બી ડેસ મળશે. સી ડેસ મેળવવા માટે યુ માઇનસ સી કરવું પડશે. તો હવે યુ માઇનસ એ કરશું. યુના જેટલા સભ્યો છે એને આપણે લખી નાખશું સાર્વત્રિક ગણ યુ આખો એમનામ, પછી માઇનસ છે તો માઇનસ, અને એ એટલે આપણું જે ગણ એ છે એના 1, 2, 3, 4 સભ્યો છે એમના. હવે સાર્વત્રિક ગણ યુ માંથી આ 4 સભ્યોને કાઢી નાખશું એટલે 1, 2, 3, 4 નીકળી જશે. બાકી વધશે 5, 6, 7, 8 અને 9. તો આ 5, 6, 7, 8 અને 9 એ આપણા સાર્વત્રિક ગણમાંથી એને બાદ કરતા મળતા સભ્યો છે. એટલે અહીંયા આપણને જે એ મળે છે, જે સભ્યો મળે છે એ આપણા એનો પૂરક ગણ એટલે કે એ ડેશના સભ્યો થશે. સેમ એવી જ રીતે મિત્રો, અહીંયા આપણે હવે એ જ સભ્યો છે બધા, એમાંથી આપણે બી ડેશ મેળવશું. તો બી ડેશ મેળવવા માટે ફરીથી એ જ પ્રોસેસ કરવાની છે કે બી ડેશ બરાબર યુ માઇનસ બી થશે. તો યુ માઇનસ બી, યુના જેટલા સભ્યો છે એને આપણે લખી નાખશું, માઇનસ ગણ બી છે 2, 4, 6, 8 એને લખી નાખશું. એટલે હવે 2, 4, 6 અને 8 આટલા સભ્યો છે એ ગણ યુમાંથી નીકળી જશે, બાકી બધું એમના. એટલે 1, 3, 5, 7 અને 9 વધે છે. તો એ આપણા બી ડેશના સભ્યો થશે. એટલે કે બીનો પૂરક ગણ 1, 3, 5, 7 અને 9 આવશે. એના પછીના એક્ઝામ્પલની અંદર મિત્રો, આપણને સાર્વત્રિક ગણ એ જ આપેલો છે, 1 થી 9 સભ્યો જ છે. ગણ એ બી સી પણ આપેલા છે. હવે આપણને મેળવવાનું કીધું છે એ યોગ સી આખા કૌંસ ઉપર ડેશ. એટલે ડેશ આવે એનો મતલબ થાય કે આપણે પૂરક ગણ તો મેળવવાનો જ છે. પરંતુ અગાઉ શું હતું? ખાલી એક ગણનો પૂરક ગણ મેળવવાનું કહેતા હતા કે એ નો પૂરક ગણ મેળવો, બી નો કે સી નો. હવે અહીંયા શું છે? એ યોગ સી, એ અને સી એનો યોગ ગણ લેવાનો છે, યુનિયન લેવાનું છે, અને પછી એનો ડેશ એનો પૂરક ગણ મેળવવાનો છે. તો હવે સૌથી પહેલું કામ શું કરવાનું? એ અને સી નો યોગ ગણ મેળવી લેવાનો. તો આપણે પેલા ગણ એ અને ગણ સી છે એનો યોગ ગણ મેળવશું. એ યોગ સી, એના સભ્યો છે 1, 2, 3, 4 અને સીના સભ્યો છે 2, 4, 6, 8. સીના સભ્યો છે 3, 4, 5, 6 એને આપણે એમના લખી નાખશું. તો એ અને સીનો યોગગણ આપણે મેળવશું. તો યોગગણમાં આપણને ખબર છે કે બધા જ સભ્યો છે એક વખત આવી જાય, કોઈ પણ સભ્ય બાકી રહીએ નહીં. એટલે 1, 2, 3, 4 છે આપણે પહેલાં લખી નાખશું. પછી આમાં 3 અને 4 છે આવી ગયું છે એક વખત, બીજી વાર નહીં લખી. હવે 5 અને 6 બાકી છે તો 5 અને 6 એમના લખી નાખશું. તો એ યોગ સી મળશે આપણને 1, 2, 3, 4, 5 અને 6. આપણને એ અને સી એનો યુનિયન મળ્યો, એનો યોગગણ મળ્યો. હવે આપણે એનો ડેશ મેળવવાનો છે. તો ડેશ મેળવવા માટે એ યોગ સી ડેશ કરશું, પૂરક ગણ મળશે. હવે
તો દેશ મેળવવા માટે જે નિયમ છે એ જ રહેશે, એમાં કાંઈ ફરક થશે નહીં કે દેશ મેળવવા માટે જે સભ્યો છે એને સાર્વત્રિક ગણ યુનિવર્સલ સેટમાંથી બાદ કરવાના થશે. તો યુ માઇનસ એ યોગ સી કરી નાખવાનો. તો યુના સભ્યો છે 1-9 તો આ એમના, અને એ યોગ સીના સભ્યો આપણને મળ્યા 1-6 તો આ એ યોગ સીના સભ્યો 1-6 એમના. હવે એ માઇનસ થશે 1, 2, 3, 4, 5, 6 બાદ થઈ જશે તો વધશે ખાલી 7, 8 અને 9. તો આ 7, 8 અને 9 એ આપણા એ યોગ સી જે છે એનો પૂરક ગણના સભ્યો થશે. એવી જ રીતે મિત્રો હવે આપણને મેળવવાનું કીધું છે એ યોગ બી ડેશ. અગાઉ આપણે એ યોગ સી ડેશ મેળવ્યું, હવે એ યોગ બી ડેશ મેળવવાનું છે. તો પહેલું કામ કરશું એ યોગ બી મેળવવાનું, પછી એનો ડેશ મેળવશું. તો પહેલાં એ યોગ બી એટલે એના સભ્યો અને બીના સભ્યો બંનેનો યોગ ગણ. તો હવે 1, 2, 3, 4 આમાં છે 2, 4, 6, 8 એટલે 1 થી 4 અને 6 અને 8 આ એનો યોગગણ મળી ગયો આપણને. હવે આપણે એનો ડેશ મેળવવાનો છે. તો ડેશ મેળવવા માટે ફરીથી યુ માઇનસ એ યોગ બી કરવું પડશે. એ યોગ બીનો ડેશ મેળવવાનો છે તો એ યુ માઇનસ એ યોગ બી બરાબર યુના જે સભ્યો છે એ એમના માઇનસ એ યોગ બીના આપણને જે નવા સભ્યો મળ્યા 1 થી 1, 2, 3, 4, 6 અને 8 એ એમના લખી નાખશું. હવે આપણે 1, 2 આ જે યુના સભ્યો છે એમાંથી આ 1, 2, 3, 4, 6, 8 કાઢી નાખશું એટલે બાકી વધશે 5, 7 અને 9. તો આ 5, 7 અને 9 છે એ આપણા એ યોગ બી એના પૂરક ગણના સભ્યો થશે, એટલે કે એ યોગ બી દેશના સભ્યો થશે. હવે એના પછી મિત્રો છે કે સાર્વત્રિક ગણમાં 1-9 સભ્યો છે, ગણ એ બી સી જે આપણને ગણ આપેલા જ છે, પરંતુ હવે આપણે મેળવવાનું છે એ ડેશ. એ ડેશ છે એટલે કે ખાલી ગણ એનો પૂરક ગણ. અને હવે આપણે ગણ એ ડેશનો અહીંયા ઉપર એક પણ ડેશ છે એટલે કે બે વખત ડેશ મેળવવાનું થાય. એટલે કે કોઈ પણ ગણ છે એનો ડેશ મેળવવા માટે શું કરવાનું થાય, અગાઉ રકમમાં આપેલું છે કે બી માઇનસ સી પણ મેળવવાનું છે. હવે આપણે અગાઉ ગુણધર્મ પણ ભણેલા છે કે કોઈ પણ ગણ છે એના ડેશનો ડેશ મેળવી એટલે ફરીથી આપણને એ ગણ પોતે જ મળી જશે. એટલે કે જો મિત્રો અહીંયા આપણે એ ડેશનો ડેશ મેળવશું, એ ડેશ શું થશે એમાં ન હોય તેવા, એમાં શું છે 1, 2, 3, 4 છે, એ ડેશ શું થશે યુમાંથી 1, 2, 3, 4 બાદ કરી નાખશું એટલે 5, 6, 7, 8 અને 9 એ આપણને એ ડેશ મળશે. હવે આપણે એ ડેશ જે મળે છે એનો ફરીથી ડેશ મેળવીએ એટલે કે એ ડેશનો ડેશ એટલે આપણને પાછો ફરીથી મળી જશે ગણ એ પોતે. કારણ કે એ ડેશમાં 5, 6, 7, 8, 9 છે એ હવે યુમાંથી પાછા બાદ થશે એટલે આપણને 1, 2, 3, 4 મળશે. તો 1, 2, 3, 4 તો આપણો ગણ એ જ છે એટલે કે એ ડેશનો ડેશ બરાબર એ થાય, એટલે કે એ આપણને ફરીથી ગણ પોતે જ મળી જાય 1, 2, 3, 4 જે હતો એ જ. સેવી રીતે કોઈ પણ ટૂંકમાં યાદ એવું રાખવાનું કે કોઈ પણ ગણ છે એનો બે વખત જો ડેશ મેળવવામાં આવે તો એનો જે મૂળ ગણ છે એ પોતે જ મળી જાય. એના પછી મેળવેલું છે બી માઇનસ સી. હવે અહીંયા તફાવત ક્રિયાનો ગુણધર્મ છે. બી માઇનસ સી એટલે ગણ બી માંથી સી બાદ કરવાનો, ગણ બી ના દરેક સભ્ય લખવાના પણ ક્યાં કે જે સી માં ન હોય એવા. હવે જો ગણ બી ના સભ્યો છે 2, 4, 6, 8 તો આ ગણ બી ના સભ્યો આપણે એમ લખી નાખ્યા છે, એ જ રીતે સી ના સભ્યો 3, 4, 5, 6. હવે બી માઇનસ સી આ તફાવત ક્રિયા છે, માઇનસ કરશું તો શું લખવા, બે જે ગણ બી છે એમાંથી ટોટલ 4 સભ્ય છે 2, 4, 6, 8 એમાંથી આપણે હવે જોશું સી માંથી આમાં હોય અને આમાં પણ હોય એવા સભ્યો નીકળી જશે. એટલે કે આમાં જો મિત્રો 4 છે આમાં પણ 4 છે તો 4 નીકળી જશે, એના પછી આમાં 6 છે આમાં પણ 6 છે તો 6 નીકળી જશે, 6 માઇનસ 6 0. એટલે હવે ખાલી આમાં શું વધશે, 2 આમાં છે આમાં નથી, 8 આમાં છે આમાં નથી, તો 2 અને 8 બે સભ્યો આવશે ખાલી. એટલે 2 અને 8 છે એ બી માઇનસ સી એના તફાવત ક્રિયાના સભ્યો થશે. સેમ એવી રીતે એ માઇનસ બી મેળવવાનું કીધું હોય તો એ માંથી બી બાદ કરવાનું. આવી રીતે કોઈ પણ ગણના તફાવત ક્રિયાના ગુણધર્મો ઉપર તેના સભ્યો મેળવી શકે. થેન્ક યુ મિત્રો.